स्वाध्याय नवा वर्षना संकल्प। प्रश्न एक, नीचेना प्रश्नों ना उत्तर लखो। पहलो प्रश्न, नवा वर्षे लेखक कया कया संकल्प करे छे? एनो उत्तर, नवा वर्षे लेखक आटला संकल्पो करे छे। आखु वर्ष वहला उठू, बीजो नियम नियमित नोधपोथी लखवी, तीजो नियम आज पछी कसरत न करी होए ते दिवसे जमवू नहीं, चौथो कदी चा न पीवी, पांचमी हमेशा दौड़ कलाक कांतवो, छठो त्रण कलाक वांचवू वांचवू ने वांचवू ज, सातमो रोज गीतानो एक एक श्लोक मोढ़े करवो, पाइए पाइनो व्यवस्थित हिसाब राखो। प्रश्न बी, बेस्ता वर्षे सामान्य जनोना मनमा कया विचारो आवे छे? बेस्ता वर्षे सामान्य जनोना मनमा एका एक विचार आवे छे के आपणे पण बुद्ध महावीर विवेकानंद के नेपोलियन थवो, तेमनी जीवनना वर्षो निरर्थक सरी जता लागे छे, तेथी एकदम कंईक करी नाखवू एवा विचार तेमना मनमा आवे छे। तीजो प्रश्न,
નવા વર્ષ લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? નવા વર્ષ લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. પ્રશ્ન 4. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. ઉત્તર: લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે, ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો. ત્યારે સાચા આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. પ્રશ્ન 2. પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. પહેલું વિધાન: નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. એનો અર્થ છે, જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય
છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકી રહેતા નથી તરત જ અદ્રશ્ય થઈ જાય છે બીજો વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ વ્યંગમાં કહ્યું તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાળો તો ખરા આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો એ વ્યક્તિનો સ્વભાવ વાતા ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એવો હતો જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ પર કાબુ શી રીતે રાખી શકવાની એ જ રીતે પાન ખરેને જે પીડાય એટલે કે નાની એવી વાતમાં દુખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની પ્રશ્ન 3 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો પહેલો આત્મ સુધારણા દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ
કરવો જોઈએ. બીજો, અઠવાડિયું. અઠવાડિયું વીતી ગયું છતાં તરુણ પાછો આવ્યો નહીં. જળજળિયા. ગીતાને જોઈને તેની માની આંખમાં જળજળિયા આવી ગયા. ઉચ્ચારણ. દરેક વ્યક્તિએ શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ. પ્રશ્ન 4. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, રસ વગરનું, એનો અર્થ છે નિરસ. બીજું, પોતાની જાતને સુધારવી તે. આત્મ સુધારણા. ત્રીજું, ઇન્દ્રનું આસન, ઇન્દ્રાસન. ચોથું, ફરીથી જન્મ લેવો તે, પુનઃજન્મ. પાંચમું, દ્રઢ નિશ્ચય વાળો, દ્રઢ નિશ્ચયી. પ્રશ્ન 5. નીચેનામાંથી દ્વંદ સમાસ ઓળખો અને લીટી દોરો. પહેલું, મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. અહીં આગળ કૃષ્ણ સુદામા એ દ્વંદ સમાસ છે. બીજું, ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો, તો અહીં તહીં એ દ્વંદ સમાસ છે. ત્રીજું વાક્ય, ઝાડ પર 10 વાર પંખીઓ બેઠા હતા, તો અહીં 10 બાર
ए द्वंद्व समास छे अहीं आगळ आपणो आ लेसन पूर्ण थाय छे।